નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર બે એના સેક્શન બીનો અભ્યાસ કરીશું સેક્શન બીમાં અપ્રશ્ન નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો પદ્યકૃતિ અને કર્તા જણાવવાના છે દિવસો જુદાઈના જાય છે ક જવાબ આવશે ગની દહીંવાલા ચાંદલિયો જબરચંદ મેઘાણી સંપાદિત સ્વીકારીને કવિકલાપી હું એવો ગુજરાતી વિનોદ જોશી સેક્શન બીનો બ પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન સકળ તીર્થ તેના તન્મારે વાક્યનો અર્થ જણાવો જે વ્યક્તિના મનમાં વૈરાગ્ય હોય તેને કોઈ મોહમાયા રહેતી નથી તે પ્રભુ ભજનમાં પરોવાઈ જાય છે ને તેથી તેના મન નેતનમાં જ સૌ તીરથ વસેલા છે પ્રશ્ન નંબર બ નો બીજો પ્રશ્ન હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ કયા પ્રદેશમાં દુહા છંદની રમઝટ થાય છે એમ જણાવે છે જવાબ કવિ જણાવે છે કે ગુજરાત પ્રદેશમાં દુહા છંદની રમઝટ થાય છે ક પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન પ્રભુના ઉપયોગને ઉપભોગ વિશે કવિ કલાપી શું કહે છે જવાબ સૌંદર્ય સાથે ખેલવું એ પ્રભુનો ઉપયોગ છે અને સૌંદર્યને પોષવું પૂજવું એ એનો ઉપભોગ છે પરમાત્મા સૌંદર્યને પોષી રહ્યા છે એટલે પ્રકૃતિના ફળ ઝાડ નદી વગેરે તત્વોની આપણે પૂજા કરીએ છીએ ત્રણ ચાર વાક્યમાં બીજો પ્રશ્ન કવિ જયંત પાઠકના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે જવાબ કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડતા હતા કારણ કે ઘણા સમય પછી તેમને વતનમાં થોડો સમય રહેવા મળ્યું હતું વનના વન જન ડુંગર નદી કોતર ખેતર વગેરેને માણ્યા હતા ને હવે ફરી એકવાર વતનથી દૂર જવાનો દિવસ આવી ગયો હતો ઘરેથી નીકળી ગયા હતા તેમનું હૃદય તો ઘર તરફ જવા મથી રહ્યું હતું પરંતુ ઘરથી તો દૂર જવાનું હતું તેથી પગ માંડ માંડ આગળ ઉપડતા હતા ત્રીજો પ્રશ્ન કવિ રાવજી પટેલ ક્યાં સુધી મહુડીની તળે પડી રહેવા માગે છે જવાબ કવિના મનમાં એક વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો એટલે કવિ મહુડીની છાંય નીચે પડી રહેવા માંગે છે અથવા અથવા ત્રીજાનો ત્રીજો પ્રશ્ન ચાંદલિયો કાવ્યની કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે જવાબ કાવ્યનાયિકા સખીને કહે છે કે સગી નણંદના વીર એવા એમના પતિને પાઘડી બહુ ગમે છે એ નવરંગ પાઘડી પહેરે છે પતિના સૌંદર્યને મિજાજનો પરિચય આમાં થાય છે સેક્શન નો ડ પ્રશ્ન નીચેના પ્રશ્નના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં આપણે કાવ્ય પંક્તિ સમજાવવાની છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી વર્ષોથી પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો જંગ ચાલ્યો આવે છે જગમાં જેટલા પ્રારબ્ધવાદી છે તેટલા જ પુરુષાર્થવાદી પણ છે સમયાંતરે અનુભવી અને જ્ઞાની પુરુષો આ બંને વચ્ચે તુલના કરતા આવ્યા છે ને એકબીજાને અન્યથી ચડિયાતા સાબિત કરતા રહ્યા છે આપણે જાણીએ છીએ કે નાની કે મોટી કોઈ પણ ઈમારત બનાવતા પહેલાં તેનો નકશો બનાવવો જરૂરી છે પરંતુ નકશો બની જાય એટલે ઇમારત બંધાઈ જતી નથી ઇમારત બાંધવા માટે જરૂરી માલ સામાન એકઠો કરીને બાંધકામ કરવું પડે છે અસંખ્ય કૌશલ્યવાન માણસો કામ કરે છે ત્યારે એક ઇમારત બને છે આ રૂપક દ્વારા કવિ મહેનતનો મહિમા દર્શાવે છે પુરુષાર્થના મહિમા માટે આપણે દૂર જવાની જરૂર નથી ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે નેપોલિયન ગૌતમ બુદ્ધ પૂજ્ય ગાંધીબાપુ અબ્રાહમ લિંકન મહાવીર સ્વામી જેવી વ્યક્તિઓ જીવનમાં પુરુષાર્થથી મહાન બને છે ટેલિવિઝન કોમ્પ્યુટર મોબાઈલ ફોન ફેક્સ ઇન્ટરનેટ જેવી વૈજ્ઞાનિક શોધ પાછળ ભાગ્ય નહીં પરિશ્રમ પુરુષાર્થ રહેલો છે અરે માનવીના વિકાસનો પાયો પાયો જ પુરુષાર્થ છે નહીંતર બેઠેલાનું ભવિષ્ય બેઠેલું જેવું થાય છે મહેનત સાચો પારસ છે બોધ મળે છે જીવનમાં ભાગ્ય નહીં પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ માનવી માટે કહેવાયું છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે વ્યક્તિએ નસીબ હશે તો જ મળશે એમ માની કદી બેસી રહેવું જોઈએ નહીં સવિસ્તર ઉત્તર નંબર બે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો જવાબ નરસિંહ મહેતાએ પોતાના પદ વૈષ્ણવજનમાં સાચા વૈષ્ણવજનના લક્ષણો વર્ણવ્યા છે આ કાવ્યમાં જે લક્ષણો વર્ણવ્યા છે તે આ મુજબ છે તે અન્યના દુઃખ દર્દને જાણે છે અન્યના સુખે સુખી તેમજ દુઃખી દુઃખે દુઃખી હોય છે તે નિંદાથી દૂર રહે છે તે કદી કોઈની ટીકા કરતો નથી પરોપકાર કરીને તેનો અભિમાન રાખતો નથી સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે મતલબ કે સૌને માન આપે છે વૈષ્ણવજનને પરસ્ત્રી માતા સમાન હોય છે હંમેશા સત્ય બોલે છે પારકું ધન તેને પથ્થર સમાન છે સાચો વૈષ્ણવજન કદાપી એટલે કે ક્યારેય પણ લોભ કરતો નથી વિદ્યાર્થી મિત્રો અથવામાં જે પ્રશ્ન છે જેને જાગી ગયો તુરિયાનો તાર રે આ દ્વારા ગંગા સતી શું કહેવા માગે છે શિલવંત સાધુને કાવ્યને આધારે જણાવો તો વિદ્યાર્થી મિત્રો સવિસ્તર ઉત્તર એક અને બે તમારે કરવાના રહેશે જ્યારે અથવાનો બીજો પ્રશ્ન છે એ ચેપ્ટર ત્રણનો છે જે તમારે કોર્સમાંથી નીકળી ગયેલું ચેપ્ટર છે એટલે અથવાનો બીજો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર બેનો સેક્શન બીના પ્રશ્ન જવાબનો અભ્યાસ કર્યો હવે આ જે જ્યારે પેપર પૂરું થશે ત્યારે તમારે પ્રશ્નપત્ર નંબર બે લખવાનું થશે એટલે આજે બી સેક્શનની તૈયારી તમારે કરવાની છે આ પ્રશ્નના જવાબ પાકા કરવાના રહેશે Abar.